દમણના મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે બીડીઓ મકવાણાની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં આગામી વર્ષમાં ગ્રામ પંચાયતમાં કરવામાં આવનાર વિકાસ કાર્યો તેમજ શિક્ષણ વિભાગ સહિતના મુદ્દે જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ વર્ષમાં જે ગ્રામ પંચાયત લેવલ પર ડિપાર્ટમેન્ટથી લઈને જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના જે વિકાસના કામો ચાલી રહેલા છે એના માટે ચર્ચા વિચારણા કરવાની છે. આપણા માનનીય પ્રશાસક સાહેબના એક સપનું છે કે દરેક ગ્રામ પંચાયતોને, દમણ અને દીવની દરેક ગ્રામ પંચાયતોને એક આદર્શ ગ્રામ પંચાયત તરીકે વિકસિત કરવાની. આદર્શ ગ્રામ પંચાયત એટલે કે એવી કે જે સિટીમાં, અર્બન એરિયામાં જે ફેસિલિટી હોય, અર્બન એરિયામાં જે રોડ ગટર અને સ્ટ્રીટ લાઇટ અને સાથે ડ્રેનેજની સગવડ હોય, એવી બધી જ સગવડ છે એ ગામડાઓ સુધી અને દરેક લોકોને, ગ્રામજનોને આનો લાભ મળે એના માટે આપણે આદર્શ ગ્રામ પંચાયતનો એક કોન્સેપ્ટ લઈને અત્યારે દમણ પ્રશાસન આગળ વધી રહ્યું છે. આ આદર્શ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત અને બાકીના જે પણ કોઈ ડિપાર્ટમેન્ટ છે એ બધા સાથે મળીને આ કામ કરી રહ્યું છે. તો સૌથી પહેલાં જે મોટું કામ છે જે આદર્શ ગ્રામ પંચાયતમાં, મને વિશ્વાસ છે કે આવતા એક મહિનાની અંદરમાં આ કામ સ્ટાર્ટ થઈ જવાનું છે. અત્યારે અમે પટલારાથી શરૂઆત કરેલી છે કારણ કે આદર્શ ગ્રામ પંચાયતમાં ટોટલ ગ્રામ 5 ગ્રામ પંચાયતનો સમાવેશ કરેલો છે. 4 મોટી દમણની ગ્રામ પંચાયત અને નાની દમણમાંથી ફક્ત અત્યારે આપણે મરવડ ગ્રામ પંચાયતનો સમાવેશ કરેલો છે. તો મારી પાસે જે પ્રમાણે ઇન્ફોર્મેશન અને માહિતી છે એ પ્રમાણે પર એક ગ્રામ પંચાયતની પાછળ આશરે 8-9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે અને 8-9 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આને આદર્શ ગ્રામ પંચાયત બનાવવામાં આવનાર છે. તો મને વિશ્વાસ છે કે 1-2 મહિનામાં અહીંયા મરવડમાં જે કંઈ રોડના કામ છે, ડ્રેનેજનું કામ છે, ગટરનું છે, સ્ટ્રીટલાઇટનું કામ છે, આ બધા જ કામ આવતા 1-2 મહિનામાં સ્ટાર્ટ થઈ જશે. ડોર ટુ ડોર કચરો ઘરથી જે લઈ જાય છે એની સફાઈમાં ચૂકવણી. 2, પંચાયત ક્ષેત્રમાં ફ્લેશ બેનરો, હોર્ડિંગો કે એક્સિડન્ટ ન થાય એના માટે જે સૂચનો આપવામાં આવે છે એ છે. 3, સ્ટ્રીટ લાઇટનું બિલ ચૂકવણી. 4, દેવતા કોલોની ખાતે પંચાયત બંગલાથી હોટલ નિરામાર, હોટલ સોરી સમર હાઉસ સુધી 900 મીમી બેના હ્યુમ પાઇપને ગટરનું કામ છે. મરવડ ક્ષેત્રમાં જે ખેતીવાડીમાં જવા માટે સમલાવાળા મોરાથી અશોકાપાસની પાછળથી સમલાવાળા મોરાથી તળાવ સુધીનો રસ્તો અને ગટરનું નિર્માણ. મરવા મોટાગર ફળિયામાં કિશોર અંછોડની ઘર પાસે જે દર વર્ષે નાળું ડૂબી જાય છે અને પાણીની સમસ્યા થાય છે એ એક કલવટ. દલવાળા સત્યસાગર અને મરવડ તળાવને ખોદી એમની ફરતે ફેન્સિંગ કરી, લાઇટો આપી અને રસ્તો બનાવી એ બંને તળાવોને બ્યુટિફિકેશન કરી એમને સરસ મજાનું ઉદ્યાન બનાવવા માટે. મરવડ પટેલ ફળિયાથી કોમ્યુનિટી હોલ જે છે એ કોમ્યુનિટી હોલને એક નવું નિર્માણ કરી એમને પબ્લિકના માટે ખુલ્લો મૂકવો. પંચાયત વિસ્તારની તમામ આંગણવાડીઓને જાળવણી અને એમના નાના બચ્ચાઓ જે ભણે એમનું દેખરેખ સાફ સંભાળ માટેનું કાર્ય. દળવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ જે આપણે એકય આપણી મરવડ પંચાયત પાસે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડને ફરતે પ્રોટેક્ટ કરી, એ ગ્રાઉન્ડને ભરણી કરી એમાં નેશનલ લેવલની ટુર્નામેન્ટ થાય એવું સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવવું. પંચાયત વિસ્તારમાં આવેલા જે શૌચાલય છે, સામૂહિક શૌચાલય એમનો દેખરેખ રાખવી અને સાફ સફાઈની કામગીરી કરવી. વરસાદના મોસમમાં કપચી જ્યાં કોઈના ઘરે કે રોડ પર એવામાં ધોવાઈ જાય એ કરતા કપચી નાખીને તે રોડને ટેમ્પરરી ચાલુ કરવો. સફાઈ મજૂરો અને યુનિફોર્મની સલામતી માટે કીટ. મરવડ પંચાયત વિસ્તારના ખેડૂતોને કૃષિની કીટ, ટ્રીપર અને ઘાસ કટિંગના મશીનોને સાફ સફાઈનું કાર્ય. ઓપરેશનલ વાહનો માટે ડીઝલ પેટ્રોલનો ખર્ચ. પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ, જાવડી માટે નાળાની સાફ સફાઈ, ગટરની સાફ સફાઈ. ગામ સભા કા મતલબ યે હોતા હે કે ગામ સભા એ લાસ્ટ સાલ મે કિતના બજેટ થા એલોટ હુઆ થા, કિતના ફંડ કિતને કોન સે હેડ મે કિડાઈ છે, उस हेड के हिसाब से हर एक कार्य की बजट के तहत कितना रुपया यूटिलाइज हुआ,
कितना बचा वो सब यहाँ पर विवरण होना चाहिए और हर एक ग्राम पंचायत के सदस्य में वो सीट हाथ में होनी चाहिए। और दूसरा कि 2021 में आने वाले साल में हम कौन से प्रोजेक्ट करने जा रहे हैं, उसका कितना फंड होगा और किस प्रकार से हम काम करेंगे, उसकी भी रूपरेखा सबके सामने होनी चाहिए। सिर्फ बोल देने से या बातें कर लेने से कितना बजट है वो हमें पता नहीं चलेगा। ग्राम सभा का मतलब है, जैसे भी हमारे मित्र ने बताया, ग्राम सभा का मतलब है कि पार्लियामेंट। मगर जहां तक हमें पता है हमारी पंचायतों का हाल क्या है सर, आज पंचायत का नया एक्ट बनाया जा रहा है और उस पंचायत अमेंडमेंट में पंचायत के सारे पावर छीन लिए जा रहे हैं। पावर सुने पंचायत के पास, वो पावर ही नहीं है तो पंचायत कैसे सर काम करेगी। तो हम आपसे अनुरोध करते हैं इस ग्राम सभा में हम लोग ठहराव लेना चाहते हैं कि पंचायतों के 29 सब्जेक्ट दिए गए हैं, उन सारे सब्जेक्टों को पंचायत के साथ हैंडओवर किया जाए और सारे के सारे पावर पंचायत को दिए जाए। तो इस ठहराव को सर रेगुलेशन में लीजिएगा कि 29 के 29 पावर्स जितने भी पंचायत एक्ट के हिसाब से बढ़ते संविधान में मिले हुए हैं वो सारे के सारे मिलने चाहिए। सर अभी जो नया अमेंडमेंट निकल रहा है वो पंचायत सेक्रेटरी चाहे पंचायत में अप्रोप्रिएट थोड़ी भी काम करी इधर उधर हुई तो सरपंच को नोटिस देकर उसको बर्खास्त किया जा सकता है, वो दूसरे चुनाव में भी नहीं लड़ सकता, ऐसा अमेंडमेंट किया जा रहा है सर। वो मैं तो ये कहता हूँ कि पंचायत एक्ट का और लोकशाही का भरपूर हमें नहीं, तो वो अमेंडमेंट का हम सब हमारी पंचायत की ओर से पूरा सख्त विरोध करते हैं, जो आपके ठहराव में होना चाहिए सर। विरोध करते हैं कि नहीं करते हैं, तो वो पहला काम है सर। और मैं बारी बारी से मेरे जो दमन के जो भी काम है उसके बारे में सर कहना चाहता हूँ। सबसे बड़ी बात हमारे दमन का, हमारे परोर पंचायत की सर, ये जो यहाँ हमारे यहाँ 21 है सर, 21 में हमारे यहाँ छापे लगाए जाते थे लाली गल्ले से। आपको मैं बात करना चाहता हूँ, मरोड़ पंचायत में दो जगह पे एक देवगा स्कूल जो है उसके सामने छापे लगते थे और एक बीच जो यहाँ पर एक बीच है वहां पर छापे चलते थे। सर आप नए आए हैं, आपको शायद आपको जानने में आएगा ये दो बीच इस पर मैं तो ये कहता हूँ एक वर्ड है कि कुत्ता भी नहीं जाता था सर। वो बीच अगर डेवलप किए हैं तो इनके पसीने के वजह से लोगों ने पसीना बहाकर वो बीचेस को सर डेवलप किया। सर ये सनसेट बीच पर आपको पता नहीं होगा, वहां पर बच्चे मरे हुए डोर और कुत्ते बिल्ली जो भी मरता था उसको दफनाया जाता था। अगर वो बीचेस डेवलप किया हो तो ये गांव वालों ने वहां पर पसीना बहाकर सर वो बीचेस को डेवलप किया। आज पूरा टूरिस्ट यहाँ पर आते वो होटल के ज्यादा ये छापरे पर सब बैठते थे और उधर ही खाना पीना पीने मिलता था तो उसकी वजह से यहाँ टूरिस्ट आया। आज जब डेवलपमेंट हो टूरिस्ट आने लगे तब प्रशासन एक ऐसा फैसला लेता है कि हमारे सारे झोपड़े लारी गल्ला उठाकर फेंक दिया जाता है सर।